नापाना युवक ने केटलाक इसमो द्वारा मार मारता मामलो भी चक्यो। आणंद थी नापा जता रस्ता में रोगी ने गदरा पाटूनो मार मारता माहौल गरमायो। युवक ने सारवार अर्थे आणंद नी खानगी हॉस्पिटले खसेडायो। आणंद थी नापा जता रस्ता में रोगी ने गदरा पाटूनो मार मार्यो होवानुं सामे आव्युं। युवक ने गंभीर इजाओ पहोंची। बोरसदना नापाड़ गामे एक युवक ने कुख्यात लविंग खान पठानी मार मारता मामलो भी चक्यो। समग्र घटना ने पगले आजे नापाड़ गाम स्वयंभू बंद राखवामां आव्युं। महिलाओं विरोध प्रदर्शन साथे पुलिस चौकी घेराव कर्यो। आरोपी ने पुलिस छावरी होवानो महिलाए आक्षेप कर्यो। कुख्यात लविंग खान पठानी धरपकड़ करवानी मांग साथे आजे कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्युं। મારું નામ ફારુક છે। શું ઘટના ઘટી હતી? મારો હારો ડાબલીમથી પરત વળતા જ લવિંગખાન પઠાણ ઓર એમના બે ત્રણ છ માણસો દ્વારા અંધારિયા ચોકડી એને આતરી અને એમને માર માર્યું। શું માંગણી છે? પોલીસ પ્રશાસન એ લોકોની ધરપકડ કરવામાં આવે। પરિચય, યુવ પટેલ શાંતિ સમિતિના પ્રમુખ છું નાપા ગામના। હવે આમાં જે નાપા ગામની જે શાંતિ અત્યારે ડોરાઈ છે અને બધું એ થયું છે એના લીધે હું ગામની એક શાંતિ ઈચ્છું છું અને બધા હળી મળીને રહે। અમારો ગામનો ઇતિહાસ છે કે હિન્દુ મુસ્લિમ દરેક પ્રજા છેલ્લા આઝાદીના 70 વર્ષથી અમે જોતા આવ્યા છે કે ભાઈ એક જ છે અને અત્યારે પણ એક રહે અને મારા ગામમાં શાંતિ જળવાય એવી હું અપીલ ગામ લોકોને કરું છું અને બીજા ગ્રામજનોને કરું છું કે ભાઈ શાંતિ રાખો અને શાંતિથી બધાને રહેવા દો। શાંતિથી જીવીએ, શાંતિથી આપણે રહીએ એવી મારી ઈચ્છા છે અને બધા શાંતિ રાખે ગામ લોકો અને કોઈ જાતનો એવો હલ્લો કરે નહીં એવી હું ગામ લોકોને અપીલ કરું છું। 3 દિવસમાં 2 હુમલા થયા છે, શું કહેશો એને લઈને? 3 દિવસમાં હુમલા થયા છે, વખોડી કાઢવા જેવા છે કારણ કે આ જેને લીધે એમણે કર્યું હોય જેણે કર્યું હોય પણ આ એક ગામની શાંતિ રાખવી જોઈએ અને ગામની એક લાગણીને એ લોકો પણ ગ્રામજનો જ છે આપણા તો એમને પણ ગ્રામની શાંતિ જાળવવી જોઈએ અને ગામને સમજવું જોઈએ આપણા અને શાંતિ રાખવી જોઈએ એ લોકોએ। શું ઘટના ઘટી હતી? મારા છોકરાને પાન ખાતા મારી દીધું એટલે હું આવી છું। આજે 4 દિવસથી અફર ફાટી છે તો મારા છોકરાને કોઈ ધરપકડ થઈને પોલીસ કશું કરતી નહીં। મારી નાની નાની છોકરીઓ છે, અમે શું કહીએ અત્યારે? અમે ગરીબ લોકો છે, અમે કંઈથી લાવીએ પૈસા? તે 20,000 રૂપિયા માંગતી લો તમે, એમાં છોકરા કંઈથી લાવીને આવે? એ જ રિક્ષા ફેરવેશે તે પછી એને પાછળથી ધર્યો લાવીને મારી દીધો। શું માંગણી છે તમારી? એને લાવો, અમારે ના જોઈએ, બીજું કંઈ નહીં જોતું। જી, આપનું નામ અને પરિચય? મારું નામ પરિહાબાનું છે, અમે નાપાથી આવેલા છે પણ એ નવીન ખાન જે છે એ ગામમાં 5 દિવસથી પબ્લિકને હેરાન પરેશાન કરી રહ્યા છે। આજ આખું અમારું ગામ બંધ છે, અમે કલેક્ટરમાં આયોજન પત્ર માટે આવ્યા છે, આપવા માટે આવ્યા છે અને 2 ગરીબ નિર્દોષ છોકરાને મારી ગયા છે। એકના પાસે પૈસાની માંગણી હતી અને બીજા મારા પાસે ઇલેક્શનની દાવત લઈને એને કાલ રાત્રે માર માર્યો છે। શું માંગણી છે? કશું કરતી નહીં, 3 દિવસથી ગામની પબ્લિક જાગે જ છે અને સુતી પણ નથી અને પબ્લિક હેરાન છે ગામમાં। શું માંગણી છે તમારી? અમારી એક જ માંગણી છે, ગુંડાને ગમે તેથી પકડીને હાજર કરો, બીજી કશું જ માંગણી નહીં અને બધા ગામમાં ને ગામમાં જ રહેશે, કંઈ કામ બહાર ગયું છે નહીં, હા પોલીસ કશું એને શોધતી જ નથી। મારું નામ કાજી સિદ્દીક ઇલિયાસ કાજી। શું ઘટના ઘટી હતી? શા માટે અહીંયા આવવું પડ્યું? અમારે 2 દિવસ પહેલાં એક છોકરાને આ લોકોએ અદાવતમાં માર્યો હતો અને એને વધારે પડતું ઇન્જરી થઈ ગઈ છે અને એ અદાવતમાં કાલે એક છોકરો અહીં વસ્તાના ડાબેલીમાં નોકરી કરતો હતો, નોકરીથી છૂટીને એની રેકી અહીંયાથી આ લોકોએ કરી નોંધાયેલા ચકલા આગળ એને બી માર્યો છે અને એને બી આવું જીવલેણ જુમલો કરેલો છે અને આજે લવિંગ ખાન જે છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, એ આગળ લવ જહાજમાં પછી ભૂ માફિયા છે એવો અને આવી દુઃખ તત્વની એની વધારે છે, ગામમાં શાંતિ છે, શાંતિનો માહોલ એવો દોડવે છે।
ગામમાં અમે અત્યાર સુધી શાંતિથી ભાઈચારા બનીને જ રહેતા હતા, પણ એને એ બધું સારું લાગતું નથી એટલે ગામનો માહોલ બગાડે છે. એટલે એની અમારી અહીંયા આગળ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જેમ બને તેમ જેની પહેલા છતાં ધરપકડ થાય તો સારું રહે, એ ગામનું માહોલ બગડે નહીં. આ હુમલો કરવા પાછળ કારણ શું હોય છે? એને કારણમાં એવું છે કે આગળ ઇલેક્શનમાં ઊભો હતો એવો, હવે ઇલેક્શનમાં એણે હારી ગયો છે એટલે એ અદાવત રાખે છે, અને પેલો જે છોકરો હતો એની જોડે 20,000 રૂપિયા એ માંગતો હતો, એ છોકરાએ આપવાની ના પાડી એટલે ગલ્લા ઉપર પાન ખાવા ગયો હતો, તો એણે પૈસા ખિસ્સામાંથી કાઢતા એ જોઈ જતા હતા કે તારી જોડે પૈસા હતા તે મને આપ્યા કેમ નહીં, એમ કરી અને પેલા ધજાનો ફટકો એણે માર્યો અને બીજા એના ભાઈઓ ને એ લોકો હતા. શું માંગણી છે તમારી? અમારી માંગણી ન્યાય મળે અમને, એની ધરપકડ થાય. આ બાબતને લઈને પોલીસ શું કહી રહી છે? પોલીસ કોઈ એક્શન લેતી નથી, 4 દિવસ થઈ ગયા ફર ફાટ્યા, હજુ પોલીસોએ કંઈ એક્શન લીધી નહીં અને એ લોકો એમના ઘરે જ રહે છે. આ બાબતને લઈને આગળ રજૂઆત કરશો તમે? આગળ હવે અહીંયા કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ, એસપી સાહેબને કહીએ છીએ, અહીં નહીં થાય તો પછી એના ઉપર અમારે જ્યાં જવાનું હશે ત્યાં અમે જઈશું. કાયદેસરની અમે અત્યારે કાયદાને લઈને ચાલીએ છીએ, કાયદો કાયદાનું કામ કરે તો સારું. જી, આપનું નામ અને પરિચય? મારું નામ સાલિમ ગાજી અને એક હું નાપા ગામના સરપંચનો દીકરો છું. આજે જે સમગ્ર ગામ બંધ પાડવામાં આવ્યું, આજે અમારા નાપા તળપદ ગામ સદંતર બંધ છે, એનું કારણ એ છે કે આજથી 3 દિવસ એક પહેલાં એક લવિંગ ખાન જેવો માથાભારે શખ્સે જે અસામાજિક તત્વ છે તેના દ્વારા અને તેની ટોળકી દ્વારા એક છોકરા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જીવલેણ હુમલો, અને તેને 17 ટાંકા આવેલા છે જે હજુ શાંત થયું નથી. તે પછી કાલે સાંજે એક આણંદ નાસ્તાની દુકાનમાં નોકરી કરતો છોકરો જેને વાંસકીલા પાસે લવિંગ ખાન અને તેની ટોળકી દ્વારા બીજી વાર હુમલો કરવામાં આવ્યો અને તે પણ અત્યારે સારવાર હેઠળ છે અને આગળનો છોકરો પણ સારવાર હેઠળ છે. તો ગામની પ્રજા એવું કે આવા અસામાજિક અને લુખ્ખા તત્વો પર પોલીસ અને કાયદો ક્યારે કામ કરશે? એ લોકો કાયદો હાથમાં લઈને ફરે છે એવું જાતે બોલે છે કે અમે તમે બધા માપમાં રહેજો, અમે બધાને જોઈ લેવાના છે એવું એ લોકો ફેસબુક પર અને વોટ્સએપ પર સ્ટેટસ ઉમેરે છે. એટલે અમારી સરકારને અને પોલીસને એક જ રજૂઆત છે કે આવા અસામાજિક તત્વો જેઓ આ લુખ્ખાગીરી અને દાદાગીરી કરે છે તેને કાયદાની દ્રષ્ટિએ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારા ગામજનો તરફથી અને ગામ લોકોની, હિન્દુ મુસ્લિમ લોકોની વિનંતી છે. તો ગામમાં શાંતિ જળવાઈ રહે, ગામમાં શાંતિ ડોળવાનો પ્રયાસ માત્ર એક જ વ્યક્તિ એવો છે કે નાપાક ગામની શાંતિ બગાડે છે. બસ આભાર. શા માટે